ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે ત્રિદિવસીય ગણેશજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મંદિર અતિ જીર્ણ થઈ જતા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા ભક્તિભાવ અને રુદ્રયજ્ઞ સાથે ભગવાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં શોભાયાત્રા ભંડારો પણ યોજાયો હતો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિરનો 3 દિવસનો પ્રોગ્રામ હતો. એમાં 7 તારીખે ગણપતિ દાદાની પ્રતિષ્ઠા હતી. એ પ્રતિષ્ઠામાં ગામના યુવાનો ભિલોડિયા ગામમાંથી ગણપતિ દાદાને વાતે ગાતે મંદિર સુધી લાવીને એની પ્રતિષ્ઠા કરી છે. અને બીજા દિવસે શિવરાત્રિનો પ્રોગ્રામ હતો. એમાં આખું ગામ ફરાર લઈને અહીંયા વરઘોડો લઈને આવેલા એ ફરાર લઈને છૂટા થયા છે. અને આજનો પ્રોગ્રામ છેલ્લો 3 દિવસના પ્રોગ્રામમાં આજે ભિલોડિયા ગામમાં સર્વત્ર આજુબાજુના ગામ અને સાધુ સંતો બધા અહીંયા ભેગા મળીને પ્રસાદી લઈ યજ્ઞ કર્યો. અને યજ્ઞમાં 44 જોડા હતા. એમાં 45 જોડાએ બધાએ સહભાગી થઈને ગામનો આયોજન બહુ સારી રીતે પતાવ્યું છે. અને ગામના યુવાનોએ બહુ સારી રીતે સેવા કરી છે અને મંદિરને સારી રીતે શોભાવ્યું છે. આ હેડમાવન કહેવાય છે. અને ત્યાં પાંડવો અહીં આવેલા અને ભીમ રાજાને ઘણી ભૂખ લાગે. એ અર્જુન રાજાને શિવજીના દર્શન કર્યા સિવાય પોતે જમતા નહોતા, એટલે ભીમ રાજાએ એક શિવલિંગ નદીની અંદર સંગમની અંદર ઊભું કર્યું અને કીધું કે તમે જમી લો. તો અર્જુન રાજાએ એવું કીધું કે શિવલિંગને એક બાણ મારું અને એ બાણમાં જો લોહીની ધાર આવે તો શિવલિંગ સાચું. તો અર્જુન રાજાએ શિવલિંગને તીર માર્યું ને એમાં લોહીની ધાર આવી. ત્યાર પછી એ ભીમ રાજાના નામ ઉપર આ ભીમના મહાદેવ અહીં સ્થાપિત કર્યા.